माया पंचाल, पीएचडी स्कॉलर, इतिहास विभाग, एचएनयू पाटन, श्री एंड श्रीमती पीके कोटावाला आर्ट्स कॉलेज पाटणना उपक्रमे तारीख 19-20 जून दरमियान बे दिवसीय नेशनल सेमिनारनुं आयोजन भारतीय संस्कृतिनी परंपराओ पर थनार छे। तेमा हूँ पेपर प्रेजेंट करू छू, जेमा मारो विषय छे राजस्थाननुं जीवन अने कला स्थापत्य। राजस्थाननो प्राचीन इतिहास शोधवा माटे तेनी परंपराओ, अवशेषो, मौलिक स्रोतो, सहायक साधनों, शिलालेखों, मुद्राओ, स्मारक उत्खनन वगैरह ने ध्यान में लेवामां आवे छे। तेथी ज पुरातत्व सामग्री ने इतिहास में सौथी वधु महत्व मानवामां आवे छे। राजस्थानना इतिहास में पुरातत्वीय सामग्रीनु विशेष महत्व रहेलू छे। प्राचीन इतिहासनी जानकारी माटे शिलालेखोने अगत्यना मानवामां आवे छे। जे शिलालेखो मळे छे तेनी भाषा खास करीने संस्कृत, हिंदी, फारसी तेमज राजस्थानी होय छे। आ प्रकारना शिलालेखो स्तंभो, तळावो, वाव, कूवा, मंदिर, महल, किल्लाना द्वार उपर तेना द्वारा ए जाणवा मळे छे के जे कई कार्य थयुं होय, धार्मिक पर्व होय, उत्सव होय, धार्मिक स्थापत्य होय, तेनो हेतु साल बंधावनारनुं नाम वगैरे मळी आवे छे। जेमा स्थापत्यमां जोईए चित्तौड़नो शिलालेख, ईस्वीसन 1438 खूब ज महत्वनो गणी शकाय तेवो शिलालेख जे महाराणा मोकळनी आज्ञाथी मंदिरमां स्थापित थयेलो। आ लेख ते समयनी जानकारी आपे छे के समृद्ध तेमज नागरिको दुष्काळ पीड़ित लोकोनी रक्षा करवा माटे हमेशा तत्पर अथवा तैयार रहता हता, जेवी अनेकविध विगतो आ लेखमां जोवा मळे छे। तेमज राजस्थाननुं जीवन, स्त्रीनी वेशभूषा सुंदर छटादार हती, यक्षिणीनी केटलीक मूर्तिओमां स्त्रीओनी वेशभूषा जोई शकाय छे, कंचुकीनो वपराश वधु हतो, मारवाड़ी पोशाकमां लांबी वायोनी कंचुकी पहेरवानो शोख छे, जेमां स्त्रीओ खास करीने खिनखाब, मलमल, जामदानी, महबूदी चीक, मीर ए बादला, नवरंगशाही, फिरोजशाही वगैरे प्रकारना वस्त्रो पहेरती हती। चुंदड़ी अने लहेरियुं राजस्थाननी मुख्य साख रही छे। जेमा राजस्थानी पहेरवेशनी अंदर जे लोको मारवाड़ी पोशाकने सौथी वधारे महत्व आपे छे। ज्यारे पण त्यांना कोई पण उत्सवो होय छे त्यारे तेना स्त्री पुरुषो मारवाड़ी पोशाक पहेरवानो वधारे आग्रह राखता होय छे। जेमा मारवाड़
ગુજરાતનો જે પ્રદેશ છે જોધપુર, જયપુર, બાડમેર, બિકાનેર છે વગેરે સ્થળોમાં જે રાજસ્થાની લહેરિયું છે, તેમજ જે કહી શકાય કે એકદમ પાતળું જે આરપાર જોઈ શકાય તેવા પ્રકારના વસ્ત્રો જે સ્ત્રીઓ સૌથી વધારે પહેરે છે, તેમજ રાજસ્થાનમાં જે લોકજીવનમાં લોકનૃત્યનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે, જેમાં રાજસ્થાનની માતૃભાષા રાજસ્થાની છે, જેની લિપિ દેવનાગરી છે. મહાજન લોકો લખવા માટે મૂડિયા લિપિનો પ્રયોગ કરે છે. જે લખવાવાળો માણસ છે પહેલાં લિપિ દોરી કાઢે છે, પછી ડાબેથી જમણી તરફ લખવાની શરૂઆત કરે છે. આવી રીતે જે રાજસ્થાનની લોક સંસ્કૃતિ છે, કલા સંસ્કૃતિ છે, વાસ્તુકલા સંસ્કૃતિ છે વગેરે પર ખૂબ જ ઊંડો ભાર મૂકવામાં આવેલો છે. કહી શકાય કે રાજસ્થાનની અંદર જ્યાં જ્યાં સ્થાપત્ય સ્થપાયેલા છે તે ભારત દેશના અન્ય રાજ્યો કરતાં રાજસ્થાનના શિલ્પ સ્થાપત્યો ખૂબ જ મહત્ત્વની, આગવી અને વિશેષ તેમજ સમૃદ્ધ કલા સ્થાપત્યનો વારસો કહી શકાય અથવા તો તેની જે ધરોહર કહી શકાય તેમાં તે આગવું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેમાં સ્થાપત્યની બાબતમાં કહીએ તો જોધપુરનો મહેરાનગઢનો કિલ્લો છે, તેમજ બાડમેરનો સિવાણાનો કિલ્લો છે, જયપુરમાં આમેર છે, નહારગઢ છે, જયગઢ છે, તેમજ જેસલમેરનો સોનાર દુર્ગ જે ભારત દેશના અન્ય કિલ્લાઓ કરતાં તે વિશાળ તેમજ સમૃદ્ધ અને વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. જે સોનાર જે ગોલ્ડન સિટી કહી શકાય, જે સૂર્યાસ્ત સમયે સૂર્યના પ્રકાશ જે સોનાર દુર્ગ પર પડવાથી તે સંધ્યા સમયે તે સોનેરી કલરમાં પ્રકાશિત થઈને ઝળહળી રહે છે, તેથી તેને સોનાર દુર્ગ કહેવામાં આવ્યો છે. તેમજ અન્ય કિલ્લાઓની પણ વાત કરીએ તો તેમાં દરેકે દરેક રાજસ્થાનના કિલ્લાઓ ખૂબ જ આગવું તેમજ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જે રાજા મહારાજાઓ થઈ ગયા તેમાં કેટલાક કિલ્લાઓ એવા પણ છે કે જેમાં કેટલાક રાજાઓએ તથા તેના સેનાપતિઓએ તેને સૈનિક સેનાઓએ કેસરિયાઓ તથા જોહર કરેલા છે. તેમજ શિલ્પ અને સ્થાપત્યની બાબતમાં તેમજ રાજસ્થાનની જે રીત રિવાજો છે તેમજ તેની જે સંસ્કૃતિ છે, જેની રહેણી કહેણી છે, તેમાં રાજસ્થાનની ભોજન શૈલીમાં પણ શુદ્ધતા, પવિત્રતા અને સ્વયંને ઘણું જ મહત્ત્વ આપવામાં આવતું હતું. બ્રાહ્મણો સ્નાન કર્યા પછી જ ચોકમાં ભોજન કરતા હતા. સમૃદ્ધ પરિવારોમાં ચાંદીના જ વાસણોમાં ભોજન ખાવાનો રિવાજ પ્રચલિત હતો, પરંતુ ગ્રામીણ જીવનમાં માટીમાંથી બનેલા ભાંડ જે વાસણોમાં જ રસોઈ બનાવવાનો રિવાજ પણ જોઈ શકાય છે. મુખવાસમાં તેઓ પાન, સોપારી, ચૂનો, તલ, પાન સોપારીથી મહેમાનોનું સ્વાગત કરવાનો રિવાજ પણ દરબારોમાં દાસીઓ સંભાળતી હતી. વસ્ત્ર સંયોજન રાજસ્થાનની વિવિધતાના દર્શન કરાવે છે. વેશભૂષા દરેક ક્ષેત્રની આગવી ઓળખ બની ગઈ છે. રાજસ્થાનની વેશભૂષા વ્યવસ્થા એટલી બધી સબળ અને પ્રબળ વ્યવસ્થા છે કે અન્ય વાર તહેવારો પ્રસંગોને
લોકો રાજસ્થાની પહેરવેશને પહેરવાનો ખૂબ જ આગ્રહ રાખે છે। રાજા મહારાજાઓની વાત કરીએ તો જ્યારે રાજા મહારાજાઓ માથે મુગટ ઠાઠમાઠ વાળા સુંદર વસ્ત્રો તલવાર કટાર ભાલા સહિતના સરંજામ યુદ્ધ હથિયાર વાઘડી દુપટ્ટા કસીદાની ધોતી તથા મોટા અંગરખાના પહેરવેશ ધારણ કરતા હતા। રાજસ્થાનમાં પાઘડીનો બોલબાલા રહી છે। ઘણી જ સુંદર તેમજ પાઘડીઓ પહેરવાનો રિવાજ પહેલેથી પ્રચલિત છે અથવા હતો। ઉચ્ચ વર્ગના લોકો માથે ફેટો બાંધતા હતા। રાજસ્થાનમાં પાઘડી નીચી ઉતારવી એટલે કે અપમાન કરવું એવો થાય છે, તેથી પાઘડીની લાજ રાખો એવી રાજસ્થાનની એક કહેવત પણ પ્રચલિત છે। તેથી પાઘડી ઉતાર્યા પછી તેને સાચવીને રાખવી પડે છે, એ પાઘડી પહેર્યા પછી તેને ફેંકી દેવાતી નથી। તેથી જ રાજસ્થાનના લોકો કોઈપણ અતિથિ સ્થાને જાય છે ત્યારે તેઓ ખાસ કરીને પાઘડી પહેરીને જ જાય છે, અને પાઘડીની લાજ રાખવી એ રાજસ્થાની લોકોની ખૂબ જ એક આગવી ઓળખ છે। તેની લાજ રાખવી એ લોકો માટે ખૂબ એક અગત્યની કહી શકાય કે એની મર્યાદા ઓળંગતા નથી, એટલે તેઓ પાઘડીને પણ સાચવીને રાખે છે। તેથી જ રાજસ્થાનની કલા સંસ્કૃતિ છે, તેનું લોકજીવન છે, તેની રહેણી કહેણી છે, દરેકે દરેક બાબતમાં રાજસ્થાન એક પ્રાચીન પરંપરાઓની અંદર આગવું સ્થાન ધરાવે છે। તેમજ શિલ્પ અને સ્થાપત્યની બાબતમાં પણ કહી શકાય કે જે કલા સ્થાપત્યની બાબતમાં પણ રાજસ્થાન એક આગવું સ્થાન ધરાવે છે। રાજસ્થાનના કેટલાક એવા અન્ય શિલ્પ સ્થાપત્યો છે કે જે હિન્દુ તેમજ મુઘલ શૈલીમાં પણ મોજૂદ છે, કે જે મુઘલો તેમજ હિન્દુ દ્વારા કેટલાક એવા સ્થાપત્યો છે કે આજે પણ તેવા કિલ્લાઓ બંધાવેલા છે કે જે આજે આપણે એ એક વારસા તરીકે તેને જોઈ શકીએ છીએ। નમસ્તે અસ્તુ।